રાજ્યમાં કોરોના પ્રકોપ પર અંકુશ મેળવવા માટે સરકાર દ્વારા માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે કડકાઈ દાખવવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકીય પક્ષોની રેલી સભાઓમાં હજારોની ભીડ એકઠી થાય, જેમાં કાર્યકરો અને આગેવાનો માસ્કનો અનાદર કરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળે છે. તેમ છતાં પોલીસ મૌન બનીને તમાશો નિહાળી રહી છે. જો કે આજ પોલીસ સામાન્ય વ્યક્તિ માસ્ક વિના પકડાય તો તેને કાયદાનું ભાન કરાવવા લાગે છે અને તેની પાસેથી વ્યક્તિ દીઠ 1000 રૂપિયાનો દંડ વસૂલ કરે છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં માસ્ક વિના ફરતા 62,313 લોકો પાસેથી 2,20,00,000નો દંડ વસૂલ કર્યો છે. કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સરકાર દ્વારા ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક લાપરવાહ લોકો અને રાજકીય આગેવાનો જ સરકારની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ તેના લીધે વધારો થઈ રહ્યો છે, જેમાં કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં છેલ્લા 6 માસમાં 2200થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા માસ્કનો ફરજિયાત અમલીકરણ કરવા માટે દંડકીય કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં જિલ્લામાં 14 તાલુકાની પોલીસ અને ટ્રાફિક દ્વારા 10 ઓક્ટોબર સુધીમાં 62,313 લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 2,20,00,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજુ પણ લોકો માસ્કનો અનાદર કરતા જોવા મળી રહ્યા છે. જો કે જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવું હોય તો દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજી માસ્ક પહેરવું જરૂરી બને છે, પરંતુ રાજકીય નેતા અને આગેવાનો જ રેલી સભામાં માસ્ક વિના જોવા મળી રહ્યા છે, જેમાં પાલનપુર શહેરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ અશોક ઠાકોર, ચીફ ઓફિસર સહિત નગરસેવકો પણ ટાઉન હોલના લોકાર્પણમાં માસ્ક વિના ફોટો પડાવીને સરકારની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો.